हेलो फ्रेंड्स, टुडे वी स्टडी अबाउट काउंटर, द लास्ट टॉपिक ऑफ दिस चैप्टर काउंटर। व्हाट इज द मीनिंग ऑफ काउंटर? काउंटर इज यूज्ड टू काउंट द पल्सेस। काउंटर નો યુઝ શું છે? તો કે પલ્સ છે, તમે જે ઇનપુટ માં પલ્સ આપો એ પલ્સ ને કાઉન્ટ કરે, તમે જે ઇનપુટ ની અંદર જે પલ્સ આપો એ પલ્સ ને કાઉન્ટ કરે, કેટલા પલ્સ આવ્યા 1 2 3 4 જેટલા પલ્સ આવ્યા પલ્સ ને કાઉન્ટ કરે। काउंटर इज यूज टू काउंट द नंबर ऑफ पल्सेस के जेने इनपुट करवामां आवे छे। काउंटर थी सेने बनेलू एक फ्लिप फ्लॉप, जो रजिस्टर फ्लिप फ्लॉप तो बनेलू है, काउंटर भी सेने बनेलू एक फ्लिप फ्लॉप तो बनेलू है। नीचे आप फ्लिप फ्लॉप नो ब्लॉक डायग्राम आपे, आ काउंटर नो ब्लॉक डायग्राम आपेलो छे। काउंटर एमा एक इनपुट छे, इनपुट मां शुं आपशो तमे? इनपुट नो पल्सेस आपशो, इनपुट मां शुं आपशो? पल्सेस। इनपुट मां शुं आपशो तमने? पल्सेस आपशो। आ पल्स आमां जशे, काउंटर छे, आ काउंटर ना आउटपुट छे। हवे आपने खबर छे कि काउंटर छे डिजिटल सर्किट छे, एटले आउटपुट छे का 0 માં આવે કા 1 માં આવે, બરાબર છે? તો આમાં તમને આઉટપુટ છે કોડ માં મળશે, 1010 ના ફોર્મ માં મળશે। એટલે આપણે આઉટપુટ કેવું મળશે? કોડેડ આઉટપુટ। આઉટપુટ કેવું છે? કોડેડ। કોડેડ આઉટપુટ વિચ ઇન્ડિકેટ્સ ધ નંબર ઓફ પલ્સીસ, કેટલા પલ્સ ઇનપુટ કરવામાં આવે છે એ પલ્સ ને કાઉન્ટ કરશે, અને એને બાઇનરી ફોર્મ માં તમને અહીંયા આઉટપુટ મળશે 1010 ના ફોર્મ માં। ઓકે, so counter is nothing but it is used to count the number of pulses which is given as a input। so there are different types of counter। counter se alag alag prakar na hoy che, asynchronous counter, synchronous counter, up down counter, modulus counter, decade counter, ring counter and johnson counter। ya modulus counter kyo ke asynchronous counter kyo ke ripple counter kyo, a badha same, ખાલી નામ જ અલગ છે, બાકી છે સેમ। એસિંક્રોનસ કાઉન્ટર, રિપલ કાઉન્ટર ઓર મોડ્યુલસ કાઉન્ટર। ઓકે, હવે આજે અસિંક્રોનસ કાઉન્ટર કયો કે સિંક્રોનસ કયો, એ બે માં બે ટાઈપ પડે, એક અપ કાઉન્ટર અને ડાઉન કાઉન્ટર। અપ કાઉન્ટર એટલે 0 થી કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરે અને એમાં વેલ્યુ કાઉન્ટ ની વધતી જાય, 0 1 2 3 4 એમ। ડાઉન કાઉન્ટર ઉલટું હોય, એમાં વેલ્યુ ડિક્રીઝ થઈ જાય, સપોઝ ફર્સ્ટ વેલ્યુ 8 હોય તો 8 પછી 7 6 5 4 0 3 2 1 એમ ડાઉન ડાઉન ડિક્રીમેન્ટ થાય, અપમાં ઇન્ક્રીમેન્ટ થાય, જરામાં ડિક્રીમેન્ટ થાય। ઓકે, સો આ અલગ અલગ ટાઈપના કાઉન્ટર છે, એમાં આપણે ખાલી આપણા સિલેબસમાં એક જ છે એસિંક્રોનસ કાઉન્ટર, એસિંક્રોનસ કાઉન્ટર છે આપણા સિલેબસમાં છે। સો વોટ ઇઝ એસિંક્રોનસ ઓર વોટ ઇઝ રિપલ કાઉન્ટર ઓર વોટ ઇઝ મોડ્યુલસ કાઉન્ટર, આ ત્રણેય વસ્તુ સેમ જ છે। So, asynchronous counter is also called ripple counter or is what is also called modulus counter। This is a modulus counter again। Asynchronous counter ma kya hoye, input che khali ઇનપુટ છે ખાલી, જો આ 2 બીટ અસિંક્રોનસ કાઉન્ટર છે, કેટલા બીટ નો? 2 બીટ નો। હવે હું તમને પેલા સમજાવી દઉં કે બીટ એ કઈ રીતે હોય, શું હોય। જો 2 બીટ નું કાઉન્ટર હોય, કેટલા બીટ નું? 2 બીટ નું કાઉન્ટર હોય, તો એ મેક્સિમમ 4 કાઉન્ટ કરી શકે। કેટલા કાઉન્ટ કરી શકે? 4, 4 પલ્સીસ, એક તો 00, 01, 10 અને 11। હવે પછી જો પલ્સ આવશે તો પાછું કાઉન્ટિંગ ક્યારે સ્ટાર્ટ કરશે? 00। ઓકે, આ 2 બીટ કાઉન્ટર ની વાત કરી, 2 બીટ એટલે જો આમાં આઉટપુટ માં 2 બીટ મળે, એક આ બીટ એક આ બીટ, પછી એ જ રીતે બીજા આઉટપુટ ની અંદર આ આવે છે। ઓકે, હવે સિમિલરલી 3 બીટ નું કાઉન્ટર હોય, 3 બીટ નું, એમાં તમને 8 આઉટપુટ મળે, 000 001 010
011 100 110 111 111 8 અને હવે પછી પલ્સ આપશો તો તમને પાછું કાઉન્ટ પેલું જે છે 000 ત્યાંથી જ મળશે. એ રીતે 4 બીટ નું કાઉન્ટ કરો તો તમને 16 આઉટપુટ મળે. આમાં તમને આમાં ખબર શું પડી? તો કે જો n બીટ નું કાઉન્ટર હોય, કેટલા બીટ નું? n બીટ નું કાઉન્ટર હોય, n બીટ નું કાઉન્ટર, તમને આઉટપુટ કેટલું મળે? તો કે 2^n. કેટલું? 2^n. આટલું. આ 2^n, 2^n, આ છે ને પાવર. એટલે n, જો n 1 હોય તો 2^1 એટલે કેટલા થાય? 2. તો 2, n is equal to 1, તો જો એક જ બીટ નું કાઉન્ટર તો તમને આઉટપુટ 2 જ મળશે, 0 અને 1. જો 2 હોય 2^4, અહીંયા આપણે જોયું તો આપણને ચાર આઉટપુટ, ચાર સ્ટેટ મળે છે, 0001 101. તો n is equal to 3 હોય તો તમને 8 સ્ટેટ મળે, 0000 001 010 011 101 110 111. જો n is equal to 4 હોય તો 2^4 16 સ્ટેટ મળે. ક્યાં ક્યાં મળે? તો કે જો 4 હોય તો 000 થી સ્ટાર્ટ થાય અપ ટુ 111 સુધી ના મળે. એવી રીતે જો અહીંયા 5 હોય તો 2^5 32 સ્ટેટ મળે. ક્લિયર? આ જનરલ કોઈ ભી કાઉન્ટર હોય, સિંક્રોનસ હોય કે એસિંક્રોનસ હોય, એનું આ બેઝિક છે. હવે કેટલા ફ્લિપફ્લોપ જોઈએ? તો કે જેટલા બીટ હોય એટલા ફ્લિપફ્લોપ જોઈએ. n બીટ, જો n બીટ નું કાઉન્ટર હોય તો એને n ફ્લિપફ્લોપ જોઈએ. કેટલા ફ્લિપફ્લોપ જોઈએ? n નંબર ઓફ ફ્લિપફ્લોપ જોઈએ. જો 1 બીટ નું હોય તો 1 ફ્લિપફ્લોપ જોઈએ, 2 બીટ નું હોય તો 2 ફ્લિપફ્લોપ જોઈએ, 3 બીટ નું હોય તો 3 ફ્લિપફ્લોપ જોઈએ, 4 બીટ નું હોય તો 4 ફ્લિપફ્લોપ જોઈએ, 5 બીટ નું હોય તો 5 ફ્લિપફ્લોપ. બરાબર છે? કેટલા સ્ટેટ કાઉન્ટ કરે તો 2^n, જ્યાં અમે લખેલું છે. અને હવે કયો ફ્લિપફ્લોપ યુઝ થાય? તો કે ફ્લિપફ્લોપ ની અંદર બે ફ્લિપફ્લોપ તમે યુઝ કરી શકો. એક તો એજ ટ્રિગર્ડ જેકે અને ટી ફ્લિપફ્લોપ. આ બેમાંથી કોઈ ભી એક ફ્લિપફ્લોપ તમે યુઝ કરી શકો. કાઉન્ટર બનાવો તો આ બેમાંથી કોઈ ભી એક ફ્લિપફ્લોપ તમે યુઝ કરી શકો. આપણે જે આ બુક આપેલું છે, મીન્સ આ મટીરિયલ આપેલું છે, એમાં એજ ટ્રિગર જેકે ફ્લિપફ્લોપ યુઝ કરે. એજ ટ્રિગર માં બે ટાઈપ પડે, પોઝિટિવ એજ અને નેગેટિવ એજ. તેમાં આપણે નેગેટિવ એજ નો યુઝ કરેલો છે, નેગેટિવ એજ ટ્રિગર જેકે ફ્લિપફ્લોપ માં યુઝ કરેલો છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. તો there are two types of ripple counter. કે ભાઈ બે ટાઈપના રિપલ અસિંક્રોનસ કાઉન્ટર છે. એક છે અપ અસિંક્રોનસ અને એક છે ડાઉન અસિંક્રોનસ. હવે અસિંક્રોનસ કાઉન્ટર ની અંદર હોય શું? તો કે આઉટપુટ જે છે અસિંક્રોનસ કાઉન્ટરમાં હોય શું? તો કે આ બે ફ્લિપફ્લોપ છે. બરાબર? કારણ કે આપણે 2 બીટ નું જ આપણે કાઉન્ટર બનાવવું છે. સપોઝ 3 બીટ નું બનાવવું હોય તો આપણે ત્રીજો ફ્લિપફ્લોપ પણ યુઝ કરેલો હોય. હવે આ બે ફ્લિપફ્લોપ છે, બે ફ્લિપફ્લોપ ક્યાં યુઝ કરે છે? જેકે ફ્લિપફ્લોપ યુઝ કરે. આ નેગેટિવ એજ છે એટલા માટે, જો એ કારણ કે એજ ફિગર છે એટલે અહીંયા ટ્રાયંગલ મૂકેલો છે, અને નેગેટિવ એજ છે એટલે અહીંયા સર્કલ મૂકેલો છે. ઓકે, સો ધીસ ઇઝ અ સિમ્બલ ઓફ નેગેટિવ એજ ફિગર. અને તમે એક વસ્તુ ધ્યાનથી નોટ કરો, જે અને કે બે કેવા છે? શોર્ટ કરી દે. ત્યાં 1 આપેલું છે, જે અને કે 1 હોય અને ત્યાં 1 હોય તો આઉટપુટ કેવું મળે? ટોગલ. ટોગલ એટલે આ પ્રીવિયસ આઉટપુટ નું કોમ્પ્લીમેન્ટ, 0 1 1 0. ઓકે, અને જો એસિંક્રોનસ, આમાં એસિંક્રોનસ કઈ રીતે? તો કે તમે ક્લોક પલ્સ જે આપો છો, ક્લોક પલ્સ એ તમે કોને આપો છો? યુ આર એપ્લાઇંગ ક્લોક પલ્સ ઓનલી ટુ ફર્સ્ટ ફ્લિપ ફ્લોપ. ક્લોક પલ્સ ખાલી પહેલાને જ આપીએ છીએ. તો બીજાને ક્લોક પલ્સ છે એ ક્યાંથી મળે છે? તો કે પહેલાના આઉટપુટમાંથી. ક્યાંથી મળે છે? પહેલાના આઉટપુટમાંથી. આને અસિંક્રોનસ કહેવાય. જો સપોઝ અહીંયા ત્રીજો ફ્લિપફ્લોપ હોય આ રીતે, તો આને આને આઉટપુટ, આના ક્લોકના આઉટપુટ ક્યાંથી મળે? બીજાના આઉટપુટમાંથી. સપોઝ ચોથો ફ્લિપફ્લોપ હોય તો એને ક્લોક ક્યાંથી મળે? તો એને ત્રીજાના આઉટપુટમાંથી. અને એને જે એને કે તો શોર્ટ જ હોય. જો તમે જોઈ શકો છો, જે એને બે કે બે કેવા છે? 1. જે એને કે 1. ઓકે, હવે અપ કાઉન્ટર, જો આપણે અપ કાઉન્ટર કરવું હોય, અપ કાઉન્ટિંગ, તો ક્યુ છે એ ક્યુ ક્લોક પલ્સમાં આપવાનું. શેમાં? ક્યુ. જો ડાઉન કાઉન્ટિંગ કરવું હોય તો ક્યુ બાર આપવાનું. શું આપવાનું?
क्यू बार जो डाउन काउंटिंग करू हो तो આપણે અત્યારે અપ કાઉન્ટિંગ કરવું છે એટલા માટે ક્યુ આપ્યું, ડાઉન કાઉન્ટિંગ કરવું હોય તો ક્યુ બાર આપવાનું. આ વસ્તુ યાદ રાખજો. જો એક્ઝામમાં તમને ડાઉન કાઉન્ટર પૂછે તો તમારે આ સર્કિટ ક્યાંથી ડ્રો કરવાની, આ રીતે ડ્રો કરવાની, નહીં કે આ રીતે ડ્રો નહીં કરવાની, આ રીતે ડ્રો કરવાની, અહીંથી આઉટપુટ આપવાનું. પણ ડાઉન કાઉન્ટર તમને નહીં પૂછે, તમને એમ પૂછશે કે એક્સપ્લેન અસિંક્રોનસ અથવા એક્સપ્લેન રિપલ કાઉન્ટર. તો ઇન ધેટ કેસ તમારે અપ કાઉન્ટ આ આ ડ્રો કરો. સપોઝ તમને ડાઉન કાઉન્ટર પૂછી લે તો તમારે એટલું યાદ રાખવાનું કે આ અહીંથી આઉટપુટ છે એને અહીંયા ક્લોકમાં આપવાનું, નીચેથી આપવાનું. ઓકે, આ તમને બે માર્ક્સ અંદર ક્વેશ્ચન પૂછી શકે છે કે ભાઈ મારે 16 સુધી કાઉન્ટિંગ કરવું જોઈએ, કેટલા સુધી 16 સુધી, તો કેટલા બીટનો કેટલા બીટના ફ્લિપફ્લોપ જોઈએ. તો કે 2 રેઝ ટુ એન ઇઝ ઇક્વલ ટુ 16, મારે 16 કાઉન્ટિંગ કરવા છે તો 2 રેઝ ટુ એન ઇઝ ઇક્વલ ટુ 16, તો એન ની વેલ્યુ 4 મૂકું તો એટલે 4 ફ્લિપફ્લોપ જોઈએ. મારે કેટલા ફ્લિપફ્લોપ જોઈએ, તો કે પેલા તો 2 રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 8, એટલે શું થાય 2 રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ 3. તો આના પર ખબર પડે કે n ઇઝ ઇક્વલ ટુ શું મળે, 3 મળે, એટલે 3 ફ્લિપફ્લોપ જોઈએ. બરાબર છે. તો હવે હવે કયા મેઇન ક્વેશ્ચન કે મારે ભાઈ કાઉન્ટ કરવું છે 6 સુધી. ચલો તો હવે ઓકે, 2 રેઝ ટુ 3 એટલે 8 થાય, અને 2 રેઝ ટુ 2 કરું તો 4 થાય, 2 રેઝ ટુ 2 કરું તો 4 થાય, અને 2 રેઝ ટુ 3 કરું તો 8 થાય. તો મારે કાઉન્ટિંગ ક્યાં સુધી જોઈએ છે, મારે કાઉન્ટિંગ 6 સુધી જોઈએ, તો 4 સુધી તો ચાલે નહીં, 8 સુધી, તો કે 8 થી બરાબર એમાં 4 ને 8 થી 6 આવી જાય તો કે હા, તો બસ, તો 2 રેઝ ટુ 3 કેટલા થાય 8, તો 3 ફ્લિપફ્લોપ યુઝ કરી તો આ 8 સુધી કાઉન્ટ કરી શકતા હોય તો એમાં 6 આવી જ જાય. હા, સર્કિટમાં થોડો ચેન્જ આવે પણ 3 ફ્લિપફ્લોપ જોઈએ. સિમિલરલી હું તમને એમ કહું, ચલો મારે 11 સુધી કાઉન્ટ કરું છું, 11 સુધી, તો કેટલા ફ્લિપફ્લોપ જોઈએ, તો કે 2 રેઝ ટુ 3 8 થાય, અને 2 રેઝ ટુ 4 કરો તો 16 થાય. તો 8 અને 16 ની વચ્ચે આવે 11 છે, તો 8 સુધી આપણે 3 ફ્લિપફ્લોપ યુઝ કરીએ તો 8 થાય. આપણે આપણે તો 11 જોઈએ છે, તો 3 થી વધારે એટલે 4 ફ્લિપફ્લોપ જોઈએ. કેટલા ફ્લિપફ્લોપ જોઈએ, 4 ફ્લિપફ્લોપ જોઈએ. પછી સપોઝ તમને કોઈ એમ કે મારે 25 સુધી કાઉન્ટિંગ કરવું છે, તો 2 રેઝ ટુ 4 કરો તો 16, 4 ફ્લિપફ્લોપ 16 સુધી મળે, 5 ફ્લિપફ્લોપ યુઝ કરો તો 32 સુધી મળે. તો 5 ફ્લિપફ્લોપ યુઝ કરો, જો 25 સુધી કાઉન્ટિંગ કરો તો મારે 5 ફ્લિપફ્લોપ યુઝ કરવો પડે. કેટલા ફ્લિપફ્લોપ યુઝ કરો, 5. એટલે આ બેઝિક વસ્તુ છે. આ વસ્તુ મગજમાં રાખજો, ક્વેશ્ચનમાં એક્ઝામમાં તમને પૂછી શકે છે કે મારે આટલા કાઉન્ટ કરવા હોય તો કેટલા ફ્લિપફ્લોપ જોઈએ. બરાબર છે, આ તમને આઈડિયા હોવો જોઈએ. હવે તમને ખબર પડી જવી જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો, ત્યાં 2 બીટ અપ કાઉન્ટર, 2 બીટ છે, 2 બીટ એટલે માટે 2 ફ્લિપફ્લોપ હોય, 2 જે કે ફ્લિપફ્લોપ આપેલા છે એજ ટ્રિગર છે, આ નેગેટિવ એજ છે. અહીંયા અહીંયા આવી રીતે ટ્રાઈંગલ હોય એટલે ટ્રાઈંગલ હોય એજ થઈ, નેગેટિવ હોય નેગેટિવ એજ હોય તો અહીંયા સર્કલ આવે, અહીંયા સર્કલ મૂકેલું છે. જો એસિંક્રોનસ એટલામાં આને એસિંક્રોનસ કીધું, શું કરો એસિંક્રોનસ, તો કે આને ક્લોક પલ્સ છે ખાલી પહેલાને જ આપવામાં જાય, બીજાને ક્લોક પલ્સ પહેલા ફ્લિપફ્લોપના આઉટપુટમાંથી મળે છે, તો ત્રીજો તો બીજાનામાંથી મળે. ક્લિયર? તો આ એસિંક્રોનસ એટલા માટે કહેવામાં આવે છે. હવે જેને કે બે શોર્ટ છે એને 1 આપેલા છે, ટ્રિગર છે, સોરી 1 છે, અને હવે જો આને નેગેટિવ એજ આવશે, નેગેટિવ એજ, તો આનું આઉટપુટ ટોગલ થશે. ટોગલ એટલે પ્રીવિયસ આઉટપુટ કોમ્પ્લીટ, એટલે પ્રીવિયસ આઉટપુટ જો 0 હોય તો 0 નું શું થાય, 1 હોય તો શું થાય, 0. ક્લિયર? તો આપણે અહીંયા અહીંયા સુધી ક્લિયર? ઓકે, તો હવે આપણે આગળ વધીએ. એટલું અત્યારે એટલું યાદ રાખજો કે જેને કે બે 1 છે, જો નેગેટિવ એજ આવશે તો પ્રીવિયસ આઉટપુટ કોમ્પ્લીમેન્ટ થશે, 0 નું 1 થશે, 1 નું 0. ઓકે, તો આપણે આ વેવફોર્મ થી આનું ઓપરેશન સમજીએ, કઈ રીતે વર્ક કરે છે. સી, આ ફર્સ્ટ ક્લોક પલ્સ છે, ફર્સ્ટ ક્લોક પલ્સ છે આ, અહીંયા નેગેટિવ એજ એટલે આ, કે જ્યારે લો માંથી શું થાય, સોરી હાઈ માંથી શું થાય, હાઈ માંથી થાય લો, આ નેગેટિવ એજ થઈ, તમારી આ જે છે શું થઈ, નેગેટિવ એજ થઈ. તો જ્યાં સુધી નેગેટિવ એજ નહીં આવે ત્યાં સુધી 2 ફ્લિપફ્લોપ કેવા છે, 0 0. 2 ફ્લિપફ્લોપ આપણે નીચે ફ્લિપફ્લોપ જોયા,
नीचे आया फ्लिप फ्लॉप जो है बे फ्लिप फ्लॉप ना आउटपुट केवु छे 0 0। आ बे फ्लिप फ्लॉप ना आउटपुट अहीं शुं छे 0 अहीं शुं छे 0 बे जग्या 0 0 छे अहीं બરાબર। આબો Q1 અને Q2 0 0 જ્યારે ક્લોક પલ્સ નથી આવતી ત્યારે। હવે જ્યારે તમે ક્લોક પલ્સ આપો છો ત્યારે તમે ક્લોક પલ્સ આપો છો સોરી જ્યારે નેગેટિવ એજ આવે છે નેગેટિવ એજ આવે છે એટલે નેગેટિવ એજ છે એ કોને મળે છે ફર્સ્ટ ફ્લિપ ફર્સ્ટ ખાલી કારણ કે ક્લોક આપણે પહેલા ફ્લિપ ફ્લોપને જ આપીએ છીએ એટલે એને નેગેટિવ એજ મળશે એટલે એનું અને જેને કે બે 1 છે જેને કે 1 હોય અને નેગેટિવ એજ આવશે એટલે આઉટપુટ કોમ્પ્લીમેન્ટ થશે 0 નું શું થશે 1 0 નું શું થયું 1। હવે તમને ક્વેશ્ચન થાય કે ભાઈ અહીંયા 0 નું 1 થયું તો અહીંયા 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 કઈ ચેન્જ નહીં આવે તો કે ના અહીંયા કઈ ચેન્જ નહીં આવે કેમ ચેન્જ નહીં આવે તો કે જો અહીંયા જો અહીંયા નેગેટિવ એજ કોને મળી ખાલી ફર્સ્ટ ફ્લિપ ફ્લોપ નેગેટિવ એજ કોને મળે ઓન્લી ફર્સ્ટ ફ્લિપ ફ્લોપ નેગેટિવ એજ કોને મળે છે ખાલી ફર્સ્ટ ફ્લિપ ફ્લોપ ને સેકન્ડ ફ્લિપ ફ્લોપ ને નેગેટિવ એજ નથી મળતી અહીંયા શું થયું અહીંયા 0 વાલે શું થયું 1 થયું એટલે આ કેવી એજ આવી પોઝિટિવ એજ આવી કેવી એજ આવી પોઝિટિવ અહીંયા નેગેટિવ એજ આવતી નથી નેગેટિવ એજ નથી આવતી નેગેટિવ એજ આવશે મીન્સ અહીંયા જ્યારે 1 નું 0 થશે ત્યારે અહીંયા નેગેટિવ એજ આવી કે નેગેટિવ એજ આવશે ત્યારે આનું આઉટપુટ છે ચેન્જ થશે બરાબર છે તો આપણે જોઈએ સો જ્યારે કોઈ નેગેટિવ કોઈ એજ નથી ત્યારે બે કેવા છે 0 0 છે જ્યારે ફર્સ્ટ નેગેટિવ એજ આવશે ત્યારે ક્લોક કાં કે ક્લોક ડાયરેક્ટ એટલે ફોન માં આપેલી છે એટલે Q1 છે એનું 0 નું શું થશે 1 થશે બરાબર કારણ કે અહીંયા 0 નું 1 થયું એટલા માટે અહીંયા આનું 0 નું 0 જશે નેક્સ્ટ નેગેટિવ એજ આવશે ત્યારે Q1 નું 1 નું શું થશે 0 થશે નેક્સ્ટ નેગેટિવ એજ આવશે ત્યારે 0 નું શું થશે 1 નેગેટિવ એજ 1 નું 0 નેગેટિવ એજ 0 નું 1 નેક્સ્ટ નેગેટિવ એજ આ પ્રોસેસ ચાલુ છે। હવે આમાં જ્યારે તમને નેગેટિવ એજ દેખાય આ Q1 માં નેગેટિવ એજ આવે ત્યારે અહીંયા Q2 ના આઉટપુટમાં ચેન્જ આવે તો કે અહીંયા કે નેગેટિવ એજ છે નથી તો 0 નું 0 અહીંયા નેગેટિવ એજ છે નથી તો 0 નું 0 નેગેટિવ એજ આવી હા તો કે આવી તો 0 નું શું થશે 1 0 નું શું થશે 1 હવે નેગેટિવ એજ આવી નથી આવી તો 1 નું 1 જ રહેશે પાછી નેગેટિવ એજ અહીંયા આવે તો 1 નું શું થશે અહીંયા 0 થશે ઓકે તો અહીંયા સુધી ક્લિયર વસ્તુ ખાલી બહુ ઇઝી છે તમારે ક્લોક માં શું જોવાનું નેગેટિવ ક્લોક પ્રમાણે તમારે Q1 ચેન્જ કરવાનું ક્લોક નેગેટિવ એજ આવે તો 0 નું 1 1 નું 0 0 નું 1 1 નું 0 નેગેટિવ એજ આવી છે પછી હવે Q2 માં આઉટપુટ માં ચેન્જ કરો તો નેગેટિવ એજ શેમાં જવાની Q1 માં જવાની શેમાં જવાની Q1 માં Q1 માં નેગેટિવ એજ આવે ત્યારે આઉટપુટ ચેન્જ થાય અહીંયા નેગેટિવ એજ આવે છે અહીંયા પેલા તો નેગેટિવ એજ એટલે શું થાય ખબર હોવી જોઈએ જો આ પલ્સ છે આને પોઝિટિવ એજ કહેવાય આપણે પોઝિટિવ એજ નથી જોવાની આપણે નેગેટિવ આને નેગેટિવ એજ કહેવાય જ્યારે આઉટપુટ હાઈ માંથી લો થાય હાઈ માંથી લો થાય તો એને નેગેટિવ તો આ નેગેટિવ એજ તમે જોઈ શકો છો બહુ ઇઝી છે જો ક્લોક માં નેગેટિવ એજ આવે ત્યારે Q1 માં ચેન્જ કરવા નેગેટિવ એજ આવી હા તો 0 નું 1 નેગેટિવ તો 1 નું 0 નેગેટિવ તો 0 નું 1 નેગેટિવ તો 1 નું 0 હવે Q2 માં ચેન્જ કરવો હોય Q2 માં ત્યારે Q1 માં નેગેટિવ એજ જો તો કે અહીં આવશે તો જ્યાં સુધી નો આવે ત્યાં સુધી આઉટપુટ સેમ રહે 0 0 નેગેટિવ જાય 0 નું શું થાય 1 હવે પાછી નેગેટિવ એજ અહીંયા આવી તો અહીંયા સુધી આઉટપુટ કેવું રહે તો કે આનું 1 નું 1 કન્ટિન્યુ નેગેટિવ એજ તો 1 નું શું થઈ જશે 0 ઓકે આ તમારો આ જ વસ્તુ આપણે ફરીથી ડાયાગ્રામ થી સમજીએ સોરી આપણે ડિસ્ક્રિપ્શન થી સમજીએ કે ઇનિશિયલી બધા ફ્લિપ ફ્લોપ છે એ કેવા છે લોજિક લેવલ 0 છે બધા ફ્લિપ ફ્લોપ નું લોજિક કેવું છે 0 છે ફ્લિપ ફ્લોપ પેલો ફ્લિપ ફ્લોપ ક્યારે ટોગલ થશે કે નેગેટિવ એજ ઉપર દરેક ક્લોક પલ્સ ના નેગેટિવ એજ ઉપર અને બીજો ફ્લિપ ફ્લોપ ક્યારે ટ્રિગર થશે તો કે પેલો ફ્લિપ ફ્લોપ છે પેલો ફ્લિપ ફ્લોપ એમાં જ્યારે પેલા ફ્લિપ ફ્લોપ નું આઉટપુટ છે પેલા ફ્લિપ ફ્લોપ નું આઉટપુટ ઈ એમાં પેલા ફ્લિપ ફ્લોપ આઉટપુટ જ્યારે નેગેટિવ એજ આવશે ત્યારે એટલે કે શું કહે છે FF2 ટોગલ્સ એટ નેગેટિવ ગોઈંગ એજ ઓફ Q1 પલ્સ શું કહેવા માંગે છે આપણે જોઈએ કે આ Q1 માં જ્યારે નેગેટિવ આવશે Q1 ના પલ્સ માં જ્યારે નેગેટિવ આવશે ત્યારે Q2 નું આઉટપુટ છે એ ટોગલ થશે ટોગલ એટલે શું કે જે ને કે 1 હોય ત્યારે આ પ્રીવિયસ આઉટપુટ નું કોમ્પ્લીમેન્ટ મળે એને ટોગલ કહેવાય આપણે જે ને કે આપણી સર્કિટ માં 1 જ રાખેલા છે તો Q1 માં ક્યારે ચેન્જ આવે છે તો કે ક્યુ દરેક ક્લોક પલ્સ ના નેગેટિવ એજ ઉપર અને Q2 માં તો કે દરેક Q1 માં જ્યારે નેગેટિવ ગોઈંગ એજ આવે ત્યારે ચેન્જ થાય બસ ખાલી આટલું જ કહેવા માંગે બીજું કઈ શું કહેવા માંગતો નથી
काउंटिंग सीक्वेंस શું હશે તો કાઉન્ટિંગ સિક્વન્સ 0001 0011 આ ચાર સ્ટેટ મળી ગયા તમને બે બે ફ્લિપફ્લોપ છે તો ચાર સ્ટેટ મળે 0001 0011 ચાર પલ્સ આવ્યા પાંચમો પલ્સ આવતો તો પાછો કાઉન્ટિંગ 00 થી ચાલુ થશે 0001 1011 બરાબર આઠ પલ્સ નવમો પલ્સ આવતો પાછો 0001 0011 વળી પાછું કાઉન્ટિંગ 000 કારણ કે મેક્સિમમ 11 સુધી એટલે ચાર સુધી કાઉન્ટિંગ ત્રણ સુધી કાઉન્ટ 0 1 2 3 બરાબર છે એક જ મિનિટ તમને કે ઝીરો ક્લોક પર આવતો ત્યારે 00 થશે યસ ફર્સ્ટ ક્લોક પર આપશો 00 નેક્સ્ટ ક્લોક પર આવતો 01 નેક્સ્ટ 10 નેક્સ્ટ 11 હવે ટ્રિગર હવે નેક્સ્ટ નેક્સ્ટ ટ્રિગર ઇમ્પલ્સ નેગેટિવ એ જશે એટલે પાછો શું જશે 00 ઓકે અને તમે આ ક્લોક પર લખા કરતા આવે ત્યાં નેગેટિવ એજ ડ્રો કરશો તો વધારે સારું લાગશે આ રીતે ડ્રો કરવાનું ક્લોક પર થી લખવાનું આ રીતે લખવાનું બે બીટ એસિનક્રોનસ કાઉન્ટર નું આવી રીતે સપોઝ તમને ત્રણ બીટ ના કીધા હોય ત્રણ બીટ નું કાઉન્ટર બનાવવાનું કીધું હોય તો અહીંયા હજી એક આવે Q3 આવે શું આવે અહીંયા Q3 Q2 Q1 એમાં 0 છે મેક્સિમમ ક્યાં સુધી જવાનું 7 સુધી જવાનું અને 8 અથવા આવા 8 એરો પછી આઉટપુટ તમારું શું થાય રિસર્ચ થાય 0 0 0 ઓકે ક્લિયર ધીસ થિંગ નેક્સ્ટ જોઈએ આપણે સિંક્રોનસ કાઉન્ટ અસિંક્રોનસ કાઉન્ટર આપણે હમણાં જોયું કે ડિજિટલ કાઉન્ટર છે કે જેમાં એક્સટર્નલ ક્લોક પર ખાલી પેલા ફ્લિપફ્લોપને જ આપવામાં આવે છે જેટલા ફ્લિપ ફ્લોપ હોય બધા ફ્લિપફ્લોપના ક્લોક પલ્સને બધા ફ્લિપફ્લોપના ક્લોક ઇનપુટને એક જ પલ્સ એક સાથે પલ્સ આપતા હોય અહીંયા છે ક્લોકમાંથી ડિજિટલ કાઉન્ટર ઇન વિચ સેમ ક્લોક પલ્સ ઇઝ ગિવન ટુ ઓલ ફ્લિપ ફ્લોપ એક જ જે તમે પહેલા ફ્લિપફ્લોપને ક્લોક પલ્સ આપો એ જ ફ્લિપફ્લોપ તમારા બાકીના બધા ફ્લિપફ્લોપને તમારા ક્લોકમાં આપતા હોય ત્યારે શું કહેવાશે સિંક્રોનસ કાઉન્ટર કહેશે તમે સિંક્રોનસ કાઉન્ટર ક્લિયર ધીસ થિંગ નાઉ નેક્સ્ટ વી સી ટુ બીટ કાઉન્ટર એ મેક્સિમમ ક્યાં સુધી કાઉન્ટ કરે તો કે મેક્સિમમ ચાર સ્ટેટ સુધી કાઉન્ટ કરે કેટલા ચાર 0001 10 ને 11 તો એને કહેવાય મોડ્યુલસ 4 કાઉન્ટર શું કહેવાય મોડ્યુલસ 4 ક્યાં સુધી કાઉન્ટ કરે છે ચાર સુધી તો થ્રી બીટ કાઉન્ટર હોય તો એમાં ટુ રેસ્ટ ટુ થ્રી એટ સુધી કાઉન્ટ એટ સુધીના સ્ટેટ આવે ઝીરો 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 વન એટલે વન 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 ટોટલ આઠ સુધી કાઉન્ટિંગ થઈ શકે તો એને કહેવાય મોડ્યુલો 8 કાઉન્ટિંગ શું કહેવાય એને મોડ્યુલો 8 અથવા મોડ્યુલસ 8 કાઉન્ટિંગ 4 બીટ હોય તો મેક્સિમમ 16 સુધી કાઉન્ટિંગ થઈ શકે
तो इन इसको क्या मैं क्या मॉड्यूलर 16 काउंटर है ना, मॉड्यूलर 16 काउंटर हवे तो तमें इनको सर मारे मोड 10 बनाऊं सर मोड 10 नो बिजु नाम सर क्या मोड 10 का सुधा तो के 10 सुधे काउंट थे सके तो मोड 10 नो बिजु नाम सर डिकेट काउंटर सु काम थे डिकेट काउंटर डिकेट काउंटर बनाऊं हुए तुम्हारे कितना फिक्स होते चार કેમ તો કે જો 3 યુઝ કરું તો આ મેક્સિમમ 8 સુધી કાઉન્ટિંગ થાય તો મારે 10 સુધી કાઉન્ટ કરવું હોય તો મિનિમમ 4 ફિટ પર જોઈ બરાબર તમને એમ થાય કે 4 યુઝ પર 16 સુધી નો થઈ જાય તો કે આમાં સર્કિટમાં ચેન્જ કરી સર્કિટ એ બનાવીએ કે 10 સુધી જ કાઉન્ટિંગ થઈ જાય 11મો પલ્સ આવે તો 0 થી પછી એ સર્કિટ આપણે બનાવી પછી તમને એમ થાય કે અમારે મોડ 5 બનાવવું છે મોડ 5 તો કેટલા ફિટ પર જોઈ 3 2:2 કરો તો 4 જ 4 દે દે 2:3 કરો 8 તો આ 3 ફિટ પરથી મોડ 5 બન કાબા મોડ્યુલો 5 તો મીન્સ મેક અ મોડ પછી જે n લખેલો હોય મોડ પછીનો જે n લખેલો હોય એ n શું રિપ્રેઝન્ટ કરે છે n ઇઝ રિપ્રેઝન્ટેડ ધેટ n રિપ્રેઝન્ટ કરે છે કે n રિપ્રેઝન્ટ કરે છે કે કેટલા સ્ટેટ કાઉન્ટ થશે ત્યાં સુધીના સ્ટેટ એટલે જે આપણે 0 1 2 3 4 5 6 બોલીએ છીએ એક પલ્સ આવે એટલે 0 બીજો પલ્સ આવે એટલે 2 1 2 3 4 પલ્સ આવે જે સ્ટેટ ચેન્જ થાય 0 0 0 1 1 0 1 1 અથવા 0000 આ જે છે ઉભા રહેતો નહીં એમાં દેખાડ સી આ જે છે એને સ્ટેટ કહેવાય ધીસ ઇઝ કોલ્ડ સ્ટેટ આ સ્ટેટ છે 0 0 આ ફર્સ્ટ સ્ટેટ છે 0 1 સેકન્ડ સ્ટેટ 1 0 થર્ડ સ્ટેટ 1 1 ફોર્થ સ્ટેટ હવે પાછું ક્લોક પર સવાલ કારણ કે 2 બીટ 2 છે એટલે પાછું પહેલું સ્ટેટ આવી જશે 0 0 બરાબર આને સ્ટેટ કહેવાય આ સ્ટેટ એટલે કેટલા સુધી કાઉન્ટ થઈ શકશે બરાબર મેક્સિમમ 4 કાઉન્ટ થઈ શકે પાછું 5મું કાઉન્ટ ન થાય પાછું ઇનું જ પાછું રિપીટ થાય ઓકે સો એન શું દેખાડે છે તમને આની અંદર જુઓ તમે તો મોડ એન શું દેખાડે છે કે એટલા સ્ટેટ્સ છે એ તમે કાઉન્ટ પછી જનરેટ કરી શકશો Clear this thing? Okay, so this is counter. Up counter, down counter, and definitions tumne yaha pe li chhe. Aapne joy liya ma kai chhe nahi. Up counter is what? Up counter is a counter. Up counter is a counter. Okay, jema counting chhe. Count upward direction. Matlab upward means 0, 1, 2, 3, and up to n so dikhai. ડાઉન કાઉન્ટર માં શું હોય તો ઉલટું કાઉન્ટિંગ થાય સપોઝ 3 બીટ નું કાઉન્ટર હોય તો કેટલા 3 બીટ હોય 2:8 મેક્સિમમ 8 સુધી 8 સ્ટેટ આપ તમે ઉલટું 8 થી ચાલુ થાય 8 7 6 5 4 ઉલટું કાઉન્ટિંગ થાય બરાબર કાઉન્ટર ઇન વિચ કાઉન્ટ્સ ઇન ધ ડાઉનવર્ડ ડાયરેક્શન મીન્સ ફ્રોમ n -1 મેક્સ ડાઉન ઓછામાં ઓછા ક્યાં સુધી જાય 0 0 થી ક્યાં સુધી ચાલુ કરે n થી ચાલુ કરે બરાબર જેમ આપણે 0 1 ટુ n સુધી જાય હવે પછી પલ્સ આપશો પાછું શું આવશે 0 આવશે શું આવશે 0 એવી જ રીતે એમ થી ચાલુ કરીએ તો ડિક્રીમેન્ટ થતું જાય 0 થી પહોંચવા 0 માંથી ઘડી પાછું હવે પલ્સ આવશે તો પાછું ક્યાંથી સ્ટાર્ટ કરશે એમ થી સ્ટાર્ટ કરશે તો આને કહેવાય ડાઉન કાઉન્ટર અને અપ કાઉન્ટર જો તમને ડાઉન કાઉન્ટર જો એક્ઝામમાં પૂછાય તો સર્કિટ આની અંદર જે સર્કિટ જેમાં ખાલી શું ફેર કરવાનું જે ક્યુ માંથી આઉટપુટ આપીએ છીએ આપણે આઉટપુટ ક્યાંથી આપવાનું તમારે અહીંયા નીચે ક્યુ બાર બરાબર છે અને આ એ જ પ્રમાણે આ વેફોર્મ ચેન્જ થઈ જશે 0 0 છે બરાબર વેફોર્મ તમારે અહીંયા તો 0 0 પછી તમે નેક્સ્ટ પલ્સ આપશો તો અહીંયા પલ્સ આપશો એટલે 0 નું શું આવશે અહીંયા એ કેસ તો તમારે અઝ્યુમ કરવાના બે કેવા છે 1 1 બે 1 1 અઝ્યુમ કરવાના અને એ પ્રમાણે વેફોર્મ કેમ ડ્રો કરવાના છે કે નેગેટિવ એજ આવે ત્યારે ક્યુ 1 માં ચેન્જ થાય અને ક્યુ 1 માં નેગેટિવ એજ આવે ત્યારે ક્યુ 2 માં ચેન્જ થાય એ તમને હું હોમવર્ક આપું છું તમારે ડાઉન કાઉન્ટર ના વેફોર્મ ડ્રો કરજો બરાબર છે નો સમજાય તો મને કહેજો ઓકે સો ધીસ ઇઝ કાઉન્ટર એની ક્વેશ્ચન ઓકે લેક્ચર એન્ડ કરું છું